नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर एक विभाग बी 5 मार्क्स 4 मार्क्स अने 54 नंबर नो प्रश्न बे कटका पूछा छे ए अने बी। पहला हूँ एनी चर्चा करीश विद्युत प्रवाह सामे सावचेतीना उपायों। विद्युत प्रवाह सामे सावचेतीना उपायों एक पछी एक पॉइंट नी चर्चा करिए। मित्रों पहली बात अपन ख्याल छे घरगथ्थु वायरिंग ना त्रण प्रकार छे पॉजिटिव नेगेटिव अने अर्थिंग वायर। मित्रों पॉजिटिव अने नेगेटिव बनी गया ने पिन सॉकेट त्रण होय पिन सॉकेट तो एक पॉजिटिव एक नेगेटिव एक अर्थिंग ओके। अब मित्रों पहली बात तो ये कही दो कि पॉजिटिव अने नेगेटिव वायरो अकस्माते भेगा थई जाए तो आ घटना ने शॉर्ट सर्किट कहे छे। અને શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાની શક્યતા રહેલી છે। શું શીખા? તો કે પોઝિટિવ અને નેગેટિવ વાયરો ભેગા થવા જોઈએ નહીં। આ મિત્રો કોઈ પણ ઉપકરણની અંદર બે વાયરો જતા હોય ખબર છે ને, વીટેલા હોય એકબીજા ઉપર, એમાં એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય, જો એ બે ભેગા થઈ ગયા કોઈ જગ્યાએ તો ધડાકા થઈ શકે, તણખા જરે, આગ લાગી શકે, ઉપકરણ બગડી શકે। એટલે પોઝિટિવ અને નેગેટિવ વાયરો ભેગા ન થવા જોઈએ। તમને ખબર છે વાહક તાર ધાતુનો હોય તાંબુ અથવા એલ્યુમિનિયમનો અને એની ઉપર પીવીસીનું આવરણ હોય છે, એ આવરણ તૂટેલું હોવું જોઈએ નહીં, એ અવાહક આવરણ છે। આમ બીજા પોઈન્ટ વિશે હું ચર્ચા કરું તો વાયરો પરના વાહક આવરણ તૂટેલા ન હોવા જોઈએ, આ બીજી ચર્ચા। ત્રીજું, જો કોઈ ઉપકરણ બગડી જ ગયું છે એને આપણે પિન સોકેટમાં પિન ભરાવીને સ્વિચ ચાલુ કરીએ છીએ ને, એને પરિપથમાં જોયું કહેવાય। જો કોઈ ઉપકરણ શું હોય બગડી ગયું હોય તો તેને પરિપથમાં ન જોડવું જોઈએ। કોઈ ઉપકરણ બગડી ગયું તેને પરિપથમાં ન જોડવું જોઈએ। મિત્રો હમણાં જ મેં તમને કીધું કે આપણે પિન સોકેટમાં 3 છિદ્ર હોય છે ટર્મિનલ, એમાં જે ઉપલું ટર્મિનલ છે સૌથી ઉપરનું ટર્મિનલ આ એ અર્થિંગ વાયર હોય છે। અર્થિંગ વાયર આપણું સુરક્ષા કવચ છે અને એ આપણે બી ટૂંક નોંધમાં જ ભણશું અર્થિંગ વાયરનું મહત્વ। તો મિત્રો દરેક ઉપકરણને કોની સાથે? અર્થિંગ વાયર સાથે જોડવું જોઈએ। અર્થિંગ વાયર સાથે જોડવું જોઈએ। આજે આપણા ઘરમાં ઊંચો પાવર રેટિંગ, જેનો પાવર રેટિંગ ઊંચો હોય, જેમ કે હીટર 1000 વોટ, 1500 વોટ, એર કન્ડિશનર, ફ્રીજ, વોશિંગ મશીન, આ બધા ઊંચો પાવર રેટિંગ ધરાવતા ઉપકરણો છે, એને એક સાથે ચાલુ રાખવા જોઈએ નહીં, તો ઓવરલોડિંગની ઘટના થઈ શકશે અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જઈ શકે છે। આમ ઊંચો પાવર રેટિંગ ધરાવતા ઉપકરણો જેવા કે એસી, વોશિંગ મશીન,
ઇસ્ત્રી, હીટર, આ બધાને એક સાથે ચાલુ રાખવા જોઈએ નહીં. ઘણી વખત આપણે શું કરીએ છીએ, એક જ પિન સોકેટમાં 3 પિન ભરાવી અને 2-3 ઉપકરણ એક સાથે ચાલુ કરી દઈએ છીએ. એવું ન કરવું જોઈએ. આમ એક જ પિન સોકેટમાં સાથે ઘણા બધા ઉપકરણો જોડવા જોઈએ નહીં. આમ એક જ પિન સોકેટમાં ઘણા બધા ઉપકરણો ન જોડવા જોઈએ. આપણને ખ્યાલ છે ફ્યુઝ નીચા ગલન બિંદુ ધરાવતો તાર છે. દરેક માટે 1 એમ્પિયરની લાઇનમાં 1 એમ્પિયર રેટિંગનો ફ્યુઝ હોય, 2 એમ્પિયરની લાઇનમાં 2 એમ્પિયર રેટિંગનો હોય, 5 એમ્પિયર પ્રવાહની લાઇનમાં 5 એમ્પિયર રેટિંગ. આમ ફ્યુઝ મન પડે એ તાર નહીં બાંધી દેવાનો, કારણ કે ફ્યુઝ એ આપણી સુરક્ષા કવચ છે, એ યોગ્ય રેટિંગનો હોવો જોઈએ. આમ ફ્યુઝ માટે યોગ્ય રેટિંગનો તાર વાપરવો જોઈએ. ઓકે, નાઉ મિત્રો, આપણને એ ખ્યાલ છે કે પાણી ક્ષારવાળું પાણી વિદ્યુતનું વહન કરી શકે છે, એટલે કે સ્વિચ, પિન પ્લગ, પિન સોકેટ એને ભીના હાથે અડવું જોઈએ નહીં. અને ઘરનું સમગ્ર વાયરિંગ કેવા જોડાણમાં કરવું જોઈએ? સમાંતર જોડાણમાં કરવું જોઈએ. તો મિત્રો, આ હતું વિદ્યુત પ્રવાહ સામે સાવચેતીના ઉપાયો. છે જોઈ લો. આ એ પ્રશ્ન 54માં પ્રશ્નનો એ પ્રશ્ન પૂરો કર્યો. યાદ રાખજો, તમને વિદ્યુત પ્રવાહ સામે સાવચેતીના ઉપાય પૂછે તો આ બધા લખવાની જરૂર નથી મિત્રો. 2 માર્કમાં જ છે, જુઓ 4 માર્કનો આખો પ્રશ્ન છે, એટલે એમાં અડધો પૂરો કર્યો, એટલે આમાંથી તમને આવડતી 4 કે 5 સાવચેતી તમારે લખી નાખવાની. ઓકે, હવે આપણે બી વિભાગ તરફ જઈએ, પણ એ પહેલા આ બધી વસ્તુ આપણે ઉડાડી દઈએ. હવે બી અર્થિંગ વાયરનું મહત્વ. સિમ્પલ મિત્રો, આ આપણું ઘર, ઘર નજીક ઊંડા ખાડામાં શેદ ભૂસી નાખીએ, આ ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની તકતી, તકતી એટલે પ્લેટ, આ ધાતુની પ્લેટ છે, તેની સાથે અર્થિંગ વાયર જોડવામાં આવે છે. This is earthing wire. આમ ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની તકતી સાથે અર્થિંગ વાયર જોડવામાં આવે છે. મિત્રો, ઇસ્ત્રી, ટોસ્ટર, હીટર, ટેબલ ફેન, આ બધા ઉપકરણોની લાક્ષણિકતા એ છે કે ધાતુની સપાટી ધરાવે છે. આમ ઇસ્ત્રી, ટોસ્ટર, હીટર, ટેબલ ફેન એ ધાતુની સપાટી ધરાવે છે, અને તેથી ક્યારેક શોક લાગવાનો ભય રહેલો છે.
તેથી મિત્રો આવા જે ઉપકરણો છે એને થ્રી પિન પ્લગ દ્વારા અર્થિંગ વાયર સાથે જોડવા જોઈએ. માની લો આપણા ઘરમાં પિન સોકેટ છે, આ પેલો પિન સોકેટ, આ બીજો પિન સોકેટ, તો એમાં જે આ ઉપલું ટર્મિનલ છે એને આ અર્થિંગ વાયર સાથે જોડવું જોઈએ. હવે જો તમે ટોસ્ટર ચાલુ કરવા માટે પિન ભરાવો તો આ જે ઉપલી સપાટી છે ટોસ્ટરની એ આ પિન દ્વારા ટર્મિનલ દ્વારા અર્થિંગ વાયરના સંપર્કમાં આવી જાય છે. આમાં મિત્રો ઇસ્ત્રી ટોસ્ટર હીટર ટેબલ ફેન એની જે ઉપરની ધાતુની સપાટી છે એને તમે આ ટર્મિનલ દ્વારા અર્થિંગ વાયર સાથે જોડી દીધું. હવે જો કોઈ કારણસર વિદ્યુત પ્રવાહનું લીકેજ થાય, જો કોઈ કારણસર શું મિત્રો વિદ્યુત પ્રવાહનું લીકેજ થાય, માની લો ટોસ્ટરની સપાટી પર વિદ્યુત પ્રવાહ પ્રસરી ગયો તો નો ટેન્શન, કારણ કે એ સપાટી આ ટર્મિનલ દ્વારા અર્થિંગ વાયરના સંપર્કમાં છે. એટલે સપાટી પર જે વિદ્યુત પ્રવાહ લીકેજ થયો છે એ અર્થિંગ વાયર દ્વારા જમીનમાં ઉતરી જાય છે. જો વિદ્યુત પ્રવાહ લીકેજ થાય તો તે અર્થિંગ વાયર દ્વારા જમીનમાં ઉતરી જાય છે અને તેથી ઉપકરણનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોક લાગતો નથી. તેથી દરેક ઉપકરણને અર્થિંગ વાયર સાથે જોડવા જોઈએ. અને મિત્રો તમને પણ ખ્યાલ છે આ એક માર્કનો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે કે અર્થિંગ વાયરનો વર્ણ સંકેત એટલે એનો રંગ લીલો હોય છે. યાદ રાખજો પોઝિટિવ નો વર્ણ સંકેત લાલ રંગ, નેગેટિવ નો વર્ણ સંકેત કાળો રંગ અને અર્થિંગ વાયર નો વર્ણ સંકેત કાળો રંગ. તો હવે જો હું આખી ટૂંકડો બોલું તમારી સામે, ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની તકતી સાથે અર્થિંગ વાયર જોડવામાં આવે છે, આકૃતિ દોરવાની નથી. ઇસ્ત્રી ટોસ્ટર હીટર ટેબલ ફેન વગેરે ઉપકરણો ધાતુની સપાટી ધરાવે છે, તેથી તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોક લાગવાનો ભય રહેલો છે. આવા ઉપકરણોને થ્રી પિન પ્લગ દ્વારા અર્થિંગ વાયર સાથે જોડવા જોઈએ. જો કોઈ કારણસર વિદ્યુત પ્રવાહનું લીકેજ થાય અને ધાતુની સપાટી પર પ્રસરી જાય તો આ વિદ્યુત પ્રવાહ અર્થિંગ વાયર દ્વારા સીધો જમીનમાં ઉતરી જાય છે, તેથી ઉપકરણનો ઉપયોગ કરનાર વ્યક્તિને શોક લાગતો નથી. અર્થિંગ વાયરનો વર્ણ સંકેત લીલો રંગ છે. તો મિત્રો આ ચાર માર્કનો પ્રશ્ન, બબે માર્કના બે કટકા પૂછેલા, બરાબર આકૃતિ તમારે દોરવાની આવશે નહીં. તો આ છેલ્લો પ્રશ્ન હતો. હજી આપણે આવા 2-3 પેપર સોલ્વ કરવાના છે, તો એક એક પ્રશ્ન તમે ભણશો તમને મજા આવશે, રસ જાગે. ઓકે, આભાર.